આજે ઉમાવાડી વિસનગર ખાતે લોકરક્ષક ભરતી અન્વયે સરકારમાં અનામત ઉમેદવારોએ જે રજૂઆત કરી છે તે ઓપન કેટેગરીના મહિલા ઉમેદવારોએ અન્યાય થઈ રહ્યો છે તેની ચર્ચા કરવા તેમજ આગળ શું કરવું તે અંગે મહિલા ઉમેદવારોની મીટિંગ મળી હતી. વિસનગર ખાતે લોકરક્ષકની ભરતી અન્વયે સરકારમાં અનામતના ઉમેદવારોએ જ રજૂઆત કરી છે જે ઓપન કેટેગરીના મહિલા ઉમેદવારોને અન્યાય કરે તેમ છે તેની ચર્ચા કરવા તેમજ આગળ શું કરવું તે અંગે મહિલા ઉમેદવારોની મીટિંગ મળી હતી જેમાં તારીખ 1-8-2018 ગુજરાત સરકારના ઠરાવ મુજબ ઓપન કેટેગરીની મહિલાઓની સીટમાં બીજી કોઈ કેટેગરીની મહિલાઓને સ્થાન ન મળી શકે અનામત કેટેગરીની મહિલાઓને ઓપન કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માર્ક્સ હોય તો પણ જેમાં ગાંધીનગરથી દિનેશભાઈ બાંભણિયા મહિલા અનામત અન્યાય ચરવણના એ કે પટેલ સાહેબ તથા બિન અનામત સમાજના કન્વીનર એ કે પટેલ તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ અંગે થયેલ કાર્યવાહીની માહિતી આપવામાં આવી સરકારમાં રજૂઆત કરવા તૈયાર કરેલ આવેદનપત્ર વંચાણે લીધું અને ઉમેદવારોની સહીઓ લેવામાં આવી. આવેદનપત્ર આપવા તારીખ 17-1-2020 બપોરે 2 વાગે બિન અનામત નિગમ ગાંધીનગર સેક્ટર 10 ખાતે ઉમેદવારોએ આવવાનું રહેશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તેમજ જે તે વિસ્તારના ધારાસભ્ય સંસદ સભ્ય મામલતદાર કલેક્ટર વગેરેને આવેદન આપવાનું આયોજન કરવામાં આવ્યું. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. આજે અમે લોકરક્ષક દળ એટલે કે LRD ભરતીની અંદર જે અમે બહેનો પાસ થયેલી છે, બધા ભેગા થયેલા છે, એની અંદર અનામત વર્ગવાળા લોકો જે અમારો જે 1-8-18 GR રદ કરવા માટે જે એમનું અનશન ચાલી રહ્યું છે તો એની અંદર અમારી એવી માગણી છે કે અમારો આ જે GR છે એ રદ ના થાય. કેમ? કારણ કે અમારા હિતમાં છે અને એ અમારા હકનું જ છે, બરાબર. તો એ માટે અમે અમારી બહેનોને જાગૃત કરી શકીએ અને અમારા હકનું લઈ શકીએ એ માટે અમે આજે ભેગા થયેલા છીએ. અને એની માટે અમે 17 જાન્યુઆરીએ બિન અનામત આયોગની અંદર મળવાના છે સરકારશ્રી સામે. અમારી રજૂઆત કરવા માટે અમે મળી રહ્યા છીએ.